बनासकांठामां वर्ष 2015 अने 2016 आवेला विनाशक पूरने कारणे लाखणी तालुकाना गामडाओमां भारे नुकसान थयुं हतुं। जो के लाखणीना जसरा अने कूडा गाममां मकानोने भारे नुकसान पहोंच्युं हतुं, जेमां जसरामां वर्ष 2015 अतिवृष्टि अने भारे पूरथी क्षतिग्रस्त थयेल शाळाना मकाननुं नवीन पुनर्वसन करीने बिल्डिंगना मकाननुं डीसाना धारासभ्य शशिकांत पणिया द्वारा रिबीन कापीने लोकार्पण करवामां आव्युं हतुं। સાથે જસરા ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જસરા અને કુડા ગામમાં વર્ષ 2015 અને 2017માં વિનાશક પૂરને કારણે ગામમાં વસવાટ કરતા લોકોના ઘરોને પણ તબાહી થઈ હતી, જેને લઈને ગામના લોકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા અને શશિકાંત પણિયાને ગામના મકાનોનું પુનર્વસનને લઈને રજૂઆત કરાઈ હતી, જેમાં ધારાસભ્ય દ્વારા લોકોને તેમના નવીન મકાનોને પુનર્વસન માટે ખાતરી અપાઈ હતી। આ લોકાર્પણ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, દિનેશભાઈ ગઢવી પ્રમુખ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ, અનિલ માળી પૂર્વ ધારાસભ્ય દિયોદર, નરસિંહભાઈ રબારી ચેરમેન શિક્ષણ સમિતિ બનાસકાંઠા, ધુડાભાઈ પટેલ પ્રમુખ લાખણી તાલુકા કોંગ્રેસ, મહેશભાઈ દવે સરપંચ જસરા ઉપસ્થિત રહ્યા હતા। પહેલું તો એ કે સરકારે જે વિકાસના કામો કર્યા છે, આ કામોના લોકાર્પણ પ્રસંગે દિયોદરના લોકલાડીલા ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, વાવના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર, દિયોદરના પૂર્વ ધારાસભ્ય ભાઈ અનિલભાઈ માળે, દિનેશભાઈ ગઢવી, ગામના લોકપ્રિય સરપંચ ભાઈ શ્રી મહેશભાઈ દવે, એમના દ્વારા જે રજૂઆત કરવામાં આવી કે શિક્ષણ માટે શિક્ષણનું શૈક્ષણિક સંકુલ એ સરકારશ્રીએ આપ્યું, લોકોના આરોગ્ય માટે આરોગ્ય સંકુલ જે જોઈએ એ પણ આપવા સરકારે પાછી પાણી નથી કરી। હવે વાત છે પૂર પીડિતોની, તો પૂર પીડિતોની અમને અને ગેનીબેનને શિવાબાને રજૂઆત કરી છે એના લોકોએ એમના પુનર્વસનની, એ અમે જિલ્લા સંકલનની બેઠકમાં આનો જે પણ નિર્ણય લેવામાં આવશે પોઝિટિવ અમે ત્રણેય સાથે બેસીને લઈશું। મિત્રો, લોકો માટે આ સરકાર છે, લોકોના કામ માટે સરકારે ક્યારેય પાછી પાણી કરી નથી, આના માટે જે પણ કરવું પડશે અમે કરીશું, એને હું ડીસાના ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું। મારી સાથે શ્રીમતી ગેનીબેન તેમજ શિવાભાઈના લોકલ ધારાસભ્ય એ લોકો પણ મારી સાથે જ છે, અને જરૂર પડે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાની વારો આવશે તો અમે ત્રણેય સાથે જઈ લોકો માટે રજૂઆત કરીશું એની ખાતરી આપું। આ જસરા મુકામે પ્રાથમિક શાળાના મકાનનું ઓપનિંગ કરવામાં આવ્યું, સાથે સાથે પેટા આરોગ્ય કેન્દ્રનું ઓપનિંગ કરવામાં આવ્યું, એમાં જવાબદાર ધારાસભ્યો શિવાભાઈ, શશિકાંતભાઈ, ભાઈ દિનેશભાઈ ગઢવી, અનિલભાઈ તાલુકાના પ્રમુખ બધા જ હાજર રહી અને અહીં સરસ મજાના લોકોના વિકાસ માટે કરીને અહીં બે મકાનોનું ઓપનિંગ કરવામાં આવ્યું। ગામની રજૂઆત છે કે 2015માં જે ફ્લડ આવ્યું હતું એના પૂર્ણ વસવાટ માટે કરીને અહીંયા મદદ થોડા ઘણી થાય તો લોકોને મકાનની જે કાંઈ વ્યવસ્થા કરવાની થતી હોય એ જે રજૂઆત અમને મળી છે એ અમે સંકલન સમિતિમાં લેવડાવશું, સીએમ પાસે જવું પડે તો પણ સામૂહિક રીતે ગામના હિતમાં અમે ત્યાં જઈને પણ રજૂઆત કરાવીશું, એમને યાદ પણ અપાવીશું કે 2015માં આપ અહીંયા હાજર રહીને લોકોની સેવા કરી હતી, એ કંઈક તમારા લેવલે થોડા ઘણો બાકી હોય તો અમે મદદ કરી અને જસરાના લોકોને વહેલામાં વહેલો ન્યાય મળે એવા અમે પ્રયત્નો કરીશું। સરસ અભિનંદન મહેશભાઈને આપવા ઘટે, સરકારની યોજના તો ઘણી છે, કરોડો રૂપિયા ખર્ચે પણ એની અંદર પ્લાનિંગ બંધ આયોજન થઈને લોકોના કામ માટે ઉપયોગી બની શકે એવા પ્લાનિંગ બંધ કામો અને એને જેવા ક્વોલિટી મેન્ટેન સાથેના કામો એ કામો અત્યારે આ જસરાની અંદર જોવા મળ્યા છે। અપેક્ષા રાખીએ કે આવા કામોનું અનુકરણ બીજા ગામો પણ લે અને આ તાલુકાનો જિલ્લાનો વિકાસ થાય, આરોગ્યની દ્રષ્ટિએ લોકો જે કાંઈ એને સુખાકારી માટે કરીને અહીંયા કોરોના મહામારીના કારણે જે વ્યવસ્થાઓ થોડા ઘણી કરવાની થતી હોય એ પણ થશે, અને ખાસ કરીને જે નવી શાળાઓનું પ્લાનિંગ આયોજનમાં થતું હોય ત્યારે મેં ડીપીઓને બીજા ધારાસભ્યોને પણ કહ્યું છે કે હવે પછી પણ કોઈ પણ શાળાનું નવું બિલ્ડિંગ બનાવવાનું થતું હોય તો એની અંદર કમ્પાઉન્ડ વોલ માટેની વ્યવસ્થા ફરજિયાત થાય એ વાત પણ અત્યારે અમારા ધ્યાનમાં આવી છે અને એને આગળ વધારીશું। બધાનો મીડિયાનો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર।